જય જીરેન્દ્ર લાસ્ટ ટાઈમથી અમૂલ્ય તત્વ વિચાર એના ઉપર આપણે સમજવાનું ચાલુ કર્યું હતું અમૂલ્ય એટલે બધાને જ ખબર છે પ્રાઇસલેસ જેની કોઈ પ્રાઇઝ ન મૂકી શકાય એવું તત્વ એટલે જે વર્લ્ડમાં જેવું છે એવું જ જે ચીજ પદાર્થ રહે એને તત્વ કહેવાય એવા નવ પદાર્થો નવ તત્વ બતાડ્યા છે ભગવાને એ જ્યારે નવ તત્વનું આપણે કરશું ત્યારે સમજશું પણ આજે એમાં જે પહેલું તત્વ છે જે પ્રાઇઝલેસ છે તત્વ એ છે જીવ આત્મા એ આત્મા એક તત્વ છે જે સદાય રહેવાનો છે સદાય રહેલો છે એટલે અહીંયા એને અમૂલ્ય તત્વ શ્રીમદજીએ કીધું અને એના ઉપર એમણે જે વિચારો કર્યા એમણે જે લખ્યું છે એ એમના વિચારો એમ કરીને આનું ટાઇટલ બનેલું અમૂલ્ય તત્વ વિચાર પ્રાઇઝલેસ આત્મા ઉપર વિચાર હવે આપણે થોડુંક રીકેપ કરી કાઢીએ અને પછી નવી કડીઓ કરીએ પહેલી કડીમાં શ્રીમદ્જી કહે છે આત્માને કે હે આત્મા તે ભવો ભાવો કરી અને ઘણું પુણ્ય ભેગું કર્યું તે સારા કામો કર્યા એનાથી પુણ્ય ભેગું કર્યું અને પુણ્યની મૂડી એટલે વેલ્થ એક્યુમ્યુલેટ તે કરી એ મૂડીનું રિઝલ્ટ તને શું મળ્યું તો એનાથી સૌથી સારામાં સારો ભાવ તને મળ્યો એ હતો મનુષ્યનો ભાવ અહીંયા દેવના ભાવની વાત નથી કરતા દેવનો ભાવ એટલે એ પુણ્ય વાપરવા વાળો ભાવ મનુષ્યનો ભાવ એટલે એ કર્મની નિર્જરા કરવાવાળો ભાવ એટલે આ તને મનુષ્યનો ભાવ મળ્યો કે તારો પ્રોગ્રેસ થાય તું આગળ વધે આ તને જે ભાવો ભાવમાં ફરવું પડે છે એનો નાશ કરીને મોક્ષમાં જાય પણ તે કર્યું શું તો આ ભાવ લઈ મનુષ્યનો ભવ લઈ તે તું મોક્ષની સાધના કરી ન શક્યો અરે એ તો છોડ તે મોક્ષને ભાવોને ઘટાડવા વાળું સમ્યક દર્શન બી પ્રાપ્ત ન કર્યું એટલે ભાવોને ઘટાડ્યા પણ નહીં મોક્ષ ન પહોંચ્યો પણ ભવોને ઘટાડ્યા પણ નહીં આપણે લોકોએ આ બે ત્રણ વાર કીધું છે કે સમ્યક દર્શન એ કેટલું ઇમ્પોર્ટન્ટ છે સમ્યક દર્શનની હાજરીમાં જો આપણો આયુષ્યનું બંધ આવતા ભાવનું પડે તો આપણે વધુમાં વધુ પંદર ભવ કરશું એનાથી વધારે નહીં અનંતા ભાવનું લિમિટ આપણે પંદર ભવમાં આવી જઈશું આટલું ઇમ્પોર્ટન્ટ છે સમ્યક દર્શનનું સાચી શ્રદ્ધાનું આત્માની પોતાના ઉપર શ્રદ્ધાનું તો અહીંયા શ્રીમદજી કહે છે કે તે મોક્ષ નહીં અને સમ્યક દર્શન બી પામી અને ભાવોને ઓછા ન કરી શક્યો બીજી કડીમાં એ કહે છે એમને શ્રીમદજીએ આત્માને બે સુખ બતાડ્યા એક સુખ સાંસારિક સુખ અને એક સુખ આત્મિક સુખ સંસારી સુખ એ આત્મા તું જેટલું પ્રાપ્ત કરતો ગયો એટલો તારું આત્મિક સુખ દૂર થતું ગયું જેટલા તું સાંસારિક સુખની પાછળ પડ્યો એટલું તારું મોક્ષનું સુખ જે આત્મિક સુખ છે એ જતું રહ્યું એટલે અહીંયા બેઉ સુખની વાત કરી છે એક સુખ પ્રાપ્ત કરતાં બીજું સુખ ટળે છે એમ કહે છે આત્માને ટળે છે એટલે પાછળ જતું જાય છે તું આને મનમાં રાખજે આ વાતને એમ કરીને કે તારા લક્ષ્યમાં રાખજે આ વાતને અને તે જે સાંસારિક સુખ મેળવવા પાછળ તું દોડ્યો એમાં તે અનંતા ભાવો વધારી કાઢ્યા એક ભાવ એટલે શું ભાવનું ડેફિનેશન શું છે ભાવનું ડે ડેફિનેશન છે જન્મ અને મરણ એનું ડેફિનેશન તમે જન્મ્યા અને તમે મરણ થયું એટલે ભાવ પૂરો એની વચ્ચેનું છે એ આખો પીરિયડ કર્મ બંધનો કાં તો કર્મ નિર્જરાનો પીરિયડ બાકી તો જન્મ થયો અને મરણ થયું એ એ ભાવ થયો તો અહીંયા આત્માને કહે છે કે તે અનંતા ભાવોમાં જન્મને મરણ બાંધી દીધા છે સંસારી સુખની પાછળ દોડીને અને એ જે તને મરણ આવવાના છે જે ભયંકર દુઃખરૂપી છે એ તારા ભાવથી તે અત્યારના જ બાંધી દીધા ફિઝિકલી મરણ દ્રવ્યથી મરણ તો ફ્યુચરમાં તને આવશે જ્યારે જ્યારે તારા એક એક ભાવો થશે પણ એનો હિસાબ તો તે હમણાંથી જ બાંધી દીધો સેના હિસાબે તો સાંસારિક સુખની પાછળ તું દોડ્યો એટલે આ બીજી કડીમાં એમ કહે છે ત્રીજી કડીમાં તો બહુ સિમ્પલ વાત કરી કે એ આત્મા તું વિચાર કર હવે લક્ષ્મી પાછળ તું દોડ્યો અધિકાર માન સન્માન પ્રતિષ્ઠા વાવા થાય એ બધાની પાછળ તું દોડ્યો કુટુંબ અને પરિવાર ફેમિલી વેલ્થ અને ફ્રેન્ડ્સની પાછળ તું દોડ્યો પણ એનાથી તને શું મળ્યું એનાથી તું કંઈ પામ્યો તારો કંઈ પ્રોગ્રેસ થયો અને કે વિચાર કરતું એ વિચાર કરતો કરી કાઢ્યો આત્માને અહીંયા એના પછીની કડીમાં ચોથી કડીમાં આત્મા પોતે વિચાર કરે છે કે મેં આ બધું વધારવા માટે મને એમ કે હું આ વધારી રહ્યો છું લક્ષ્મી પરિવાર માન સન્માન એ વધારવા માટે હું જે કરતો હતો એમાં મારું વધ્યું શું તો મારો સંસાર વધ્યો અને નર દેહનો હું હારી ગયો એટલે જે મનુષ્યનો ભાવ મને જે મળ્યો હતો ભાવ જેના માટે મળ્યો હતો એ હું હારી ગયો એ ભાવમાં હું જીતી ન શક્યો મારો પ્રોગ્રેસ કરીને અને એ રીતે મને પહેલા વિચાર કેમ ન આવ્યો અને એક પળ માટે પણ જો વિચાર પહેલાં આવ્યો હોત તો મેં ઘણા ભાવો ઓછા કરી કાઢ્યા એમ કરીને આત્માએ પહેલી વાર અહીંયા વિચાર કરવાનું ચાલુ કર્યું એનાથી આગળ જઈને શ્રીમદજી નેક્સ્ટ કડીમાં કહે છે આત્માની ઓળખ ઓળખ કરાવે છે એને કે એ આત્મા તું કેવો છે તો તું દિવ્ય છે પ્યોર ડિવાઇન છે તું શક્તિવાળો છે ફૂલ સ્ટ્રેન્થવાળો છે અહીંયા કઈ સ્ટ્રેન્થ કઈ શક્તિની વાત છે ફિઝિકલ શક્તિ નહીં બોડીની શક્તિ નહીં આત્માની શક્તિ એટલે કઈ તો અનંત જ્ઞાન અને અનંત દર્શન એ આત્માની શક્તિ જે બીજું કોઈ પદાર્થ પાસે છે નહીં ત્રણેય કાળ અને તણેવ લોકનો જોવું અને જાણવું એ આત્માની શક્તિ છે એટલે કે તું જે ચીજ ત્રણેય કાળ ત્રણેય લોકનું જાણી શકે છે એ તું અત્યાર સુધી સમજ્યો પણ નહીં કે તું પોતે કોણ છે તે તારા પોતાને નથી જાણ્યું તું કેટલો અજ્ઞાનમાં પડ્યો છે તું તને કર્મએ કેટલી ચેન જંજીરેથી નીકળે એમ લખ્યું છે એટલે એવી બેડીમાં બાંધી દીધો છે એવી સાંકળમાં બાંધી દીધો છે કે તું જેની પાસે અનંત જ્ઞાનને અનંત દર્શન છે એ પોતાને પણ નથી ઓળખી શકતો અને અહીંયા કહે છે કે એનું કારણ છે કે અત્યાર સુધી તે જેટલા બી ભાવોમાં કામ કર્યા છે જે રીતે તું રચ્યો પચ્યો છે એ એનાથી દોષ ઊભો કર્યો છે દોષ એટલે કે જેનાથી કર્મ બંધ થાય જે બી ખોટું કામ કરો એનાથી કર્મ બંધ થાય એ જ તે કર્યું છે અને એ જ તને અજ્ઞાનતાનું કારણ બન્યું એને બદલે તું આગળ જાવે અને નિર્દોષ તને સુખ અને નિર્દોષ આનંદ મળે એ લે નિર્દોષ સુખનું ડેફિનેશન બીજા કોઈ જીવને હામ ન કરીએ એને સાતા પહોંચાડીએ એને આપણા તરફથી ભય ન લાગે પોતે ધર્મના માર્ગ ઉપર રહે પોતે ચારિત્ર પાળે ચેરિટીઓ કરે કોઈને વૈયાવત સેવા કરે આ બધું નિર્દોષમાં ગણાય છે એના કર્મબંધ એ સારા કર્મબંધ થાય છે જે આપણને આગળ જઈને કર્મ નિર્જરા માટે કામમાં આવશે કર્મ સારા પુણ્યના કર્મબંધ એ કર્મ નિર્જરા કરી અને મોક્ષ સુધી લઈ જવા માટે જરૂરી છે તો એ કર્મબંધ એટલે નિર્દોષ સુખ નિર્દોષ આનંદ એની અહીંયા વાત કરી છે અહીંયા મને એક જણે બહુ સારો સવાલ પૂછ્યો હતો કે તમને સુખ એ તો કર્મના ઉદયથી મળે તો એ સુખ તમે છોડીને કેવી રીતે તમે જતા રહી શકો કારણ કે કર્મના ઉદયથી તો મળ્યું હોય તો અહીંયા તમે કેવી રીતે એને છોડું તો નિર્દોષ અને દોષમાં કેવી રીતે કહે એ સામેથી જ મળ્યું છે મને સુખ તો અહીંયા નિર્દોષતા ભાવમાં છે સુખ આપણને પુણ્યના ઉદયથી મળે છે જેમ દુઃખ મળે છે પાપના ઉદયથી એમ સુખ પણ મળે છે તમે ન માગો તો બી કોઈ વખત પૈસા મળી જાય એમને જ હેલ્થ પણ તમારી સારી રીતે રહે છે એ બધું સુખ પુણ્યના ઉદયનો સવાલ છે એમાં રચ્યા પચ્યા ન રહેવું એના પરથી દોષ અને નિર્દોષ ગણાય છે મળ્યું એ તમારા હાથમાં નથી એને માણ્યું એ તમારા હાથમાં છે એટલા માટે એ સુખમાં તમે અંદર ઘૂસીને રચ્યા પછી એકદમ જ ઇન્ગ્રોસ ન થાવ તો જ તમારી નિર્દોષતા કહેવાય જે મળ્યું છે એમાં શાંતિથી બધું સંભાળવું જોઉં કરું એમાં જે બી થોડું કરવું પડે ફેમિલી માટે એ કરું મારે સમજો કે લગ્ન આવ્યું તો લગ્નમાં જવું એ પડે સાવ ના પાડીને બેસીએ ન રહું એ કરું પણ પછી એમાં હું પોતે એટલું ઘૂસી જાઉં કે આમ ઊભું કરનાર ને હજી તો આટલા બીજા ફ્લાવર ગોઠવના હજી તો આ રેમ કરીને પોતે બધું પાછું એડ કરવા જાય તો એ નિર્દોષમાંથી દોષમાં તમે જશો તમને પુણ્યના ઉદયથી આ બધું મળ્યું એને સાચવવું હોય તો એમાં ઘૂસતા નહીં એને ખાલી દૂરથી બરાબર જોઈ એને બરાબર એમાંથી પાસ થઈ અને નીકળી જજો જેમ દુઃખમાંથી નીકળવાનું કીધું છે ભગવાને એમ જ સુખમાંથી નીકળવાનું કીધું છે બંનેમાં ભાવથી નીકળવાનું કીધું છે એટલે ભાવ ખાલી દુઃખ માટે નથી અને દુઃખ માટે તો કદાચ ભાવ ઇઝી છે પણ પુણ્યને છોડવું સુખને છોડવું એ વધારે ડિફિકલ્ટ છે આપણે દુઃખથી દૂર કરવા માટે તમને રોજ બધી વાર્તા લોકો કરશે કે ભાઈ તું શાંત રહે શાંતવા રહે એકદમ ક્ષમતામાં રહે આ તો આવે છે ને જતું રહેશે ને એવી રીતે આપણને કોઈ દાડો કોઈએ આપણને એમ કીધું છે કે ભાઈ તું થોડું ઓછું ઉજાવ થોડું સારી રીતે રહે આટલો બધો માણ નહીં આટલો બધો હવામાં નહીં ઉડ એ બહુ જ ઓછા જણ સમજાવશે જે તમારા ખુશ તમારા ખૂબ હિતેચ્છુ હશે એ તમને કહેશે બાકી કોઈ પણ તમને કહેશે નહીં એટલે સુખને કંટ્રોલ કરવું એ વધારે ડિફિકલ્ટ છે એટલે અહીંયા શ્રીમદજી કહે છે કે તને જ્યાં નિર્દોષતા મળે એવું સુખ અને એવું આનંદ તારા ભાવથી તું ભોગવ બાકી તો પુણ્ય અને પાપના ઉદય પ્રમાણે તને મળતું રહેશે એના પછીની કડીમાં કહે છે કે પર વસ્તુમાં નહીં મૂંઝવો એટલે અહીંયા આત્મા પોતે કહે છે કે હું પર વસ્તુમાં મૂંઝાઈ હું પર વસ્તુને સ્વને માનતો જ નહોતો એ વખતે મેં ભા ભેદ પાડ્યા જ નહોતા ભાગ પાડ્યા જ નહોતા એટલે મને પર સ્વદ જ લાગતું હતું મારા પોતાને જ લાગતું હતું મારો શરીર જ હું પોતે જ માનતો હતો કે આ મારું છે અને હું છું એટલે એટલો બધો મૂંઝાઈ ગયેલો એટલો હું પેલા વિચારોમાં પડી ગયેલો કે આ હું શું કરી રહ્યો છું અને જે ભગવાનનો સાચો સિદ્ધાંત છે એને હું ભૂલી ગયેલો આ ક્યારે એને આવે છે તો આત્મા જ્યારે કર્મથી હલકો થાય છે અહીંયાથી ત્યારથી એને વિચાર આવે છે એમાં એને એક સિદ્ધાંત ભગવાનનો યાદ આવ્યો એ સિદ્ધાંત આપણે લાસ્ટ ટાઈમ પી બહુ જ ઇમ્પોર્ટન્ટ રીતે કીધેલો હતો કે આવતા ભવનું દુઃખ જો બાંધવાનું કારણ આ ભવનું સુખ હોય તો આ ભવના સુખને સુખ ન મનાય દુઃખ જ મનાય કારણ કે એ સુખ ભોગવવામાં તમને આવતા ભાવનું દુઃખ બંધાય છે જ્ઞાની આ સુખને સુખ તરીકે નહીં ખાલી પાસ કરી કાઢવા માટે જો ઉદય આવ્યો જે હમણાં પહેલાં વાત કરી એ રીતે જો એને માણવા બેસશો તો ભાવો ભાવમાં કર્મ બંધ કરી અને એના દુઃખ ભોગવવા પડશે એનું રિઝલ્ટ ભોગવવું પડશે એટલે જ્ઞાની હમણાંના સુખને પણ એ શાંતિથી ક્ષમતાથી એ પાસ કરી કાઢે છે કેમ કે મને આ પણ નથી જોઈતું દુઃખ તો નથી જોઈતું સુખે નથી જોઈતું અને મારે એટલું માણવું નથી જે ફ્યુચરના દુઃખનું કારણ બને આ એક સિદ્ધાંત છે કર્મનો સિદ્ધાંત છે કે હમણાં જે રીતે તમે વાવશો એ જ રીતે ઉગશે એ કર્મનો સિદ્ધાંત છે તો એ રીતે અહીંયા કીધું કે આ સિદ્ધાંત ઉપર મેં વિચાર નહીં કર્યો અને આત્મા અહીંયા વિચાર કરતો થઈ ગયો કે આ સિદ્ધાંત એ જે ભગવાને જે કર્મની થિયરી ઉપર છે એ સુખ અને દુઃખ ઉપર છે હવે એ આગળ શું વિચારે છે કારણ કે હવે એનું એનો પોતાનો ભાવ અનુભવ વધવા માંડ્યો છે પોતાના તરફ તો હવે આગળ જે વિચારે છે એ આપણે જોઈએ व छे मारू कोना को संबन्धे पळ जणा छे रात के ए परहरु हेला विचार विवेक पूर्वक शांत भावे जो कार्या तो सर्व आत्मिक ज्ञानना से હું કોણ છું ક્યાંથી થયો શું સ્વરૂપ છે મારું ખરું કોના સંબંધે વળગણા છે રાખું કે એ પરિહરું આત્મા મુંજાઈ ગયેલો હતો કર્મના ભારમાં ફસાઈ ગયેલો હતો તે પોતાનું ઇન્ડિપેન્ડન્સ અસ્તિત્વ આઇડેન્ટિટી જ ભૂલી ગયો હતો કે હું કોણ છું પર ભાવને સ્વભાવ માનવા માંડ્યો હતો પરને સ્વ માનતો હતો પણ જેમ જેમ એ કર્મથી હલકો થતો ગયો જેમ જેમ એને પાસ્ટમાં અકામ કે સકામ કર્મ કરી નિર્જરા કરી અને એ કર્મથી હલકો થતો ગયો સકામને અકામ નિર્જરા કરી અને કર્મથી હલકો થતો ગયો ત્યારે એને પોતાનામાં જ સવાલ આવ્યો સૌથી પહેલાં સૌથી પહેલો સવાલ આત્માને એ જ આવે કે હું કોણ છું હું ચૈતન્ય છું કે જળ છું મારામાં ચૈતન્યની સ્પાર્ક છે કે હું મરી ગયેલું કે જે કોડાળો કંઈ થ હોય જ નહીં એવું પૂદગલનું જળ છું હું કોણ છું મારું એક્ઝિસ્ટન્સ ક્યાંથી આવ્યું અસ્તિત્વ ક્યાંથી આવ્યું છે મને આટલો બધો મોહ અજીવ ઉપર કેમ છે આટલા સંબંધો થાય છે આટલા બંધનો બંધાય છે એ કેમ મને ગમે છે મારે છોડવા પડે છે ત્યારે મને દુઃખ પણ પડે છે તો આવું બધું છે શું આમાં મારે રહેવા જેવું છે આ મારું સાચું સ્વરૂપ છે મને કેમ આ કાયમ માટે રહેતું નથી કાયમનું સુખ તરીકે કેમ આ રહેતું નથી મારી પાસે આ બંધનોનું તો બધું કારણ શું છે કે કેમ આ થાય છે મને આ સંબંધોને બંધનો ખુશ કેમ નથી રાખી શકતા તો આ બધાને હું પકડી રાખું કે છોડું આમ આત્માને પોતાના પોતાના જ માટે વિચારો થાય છે ડાઉટમાં પડી ગયો છે આત્મા હવે આગળથી ટકોર જે મારી છે જે શ્રીમદજીએ આગળ આત્માને જગાડ્યો છે એનાથી એ ડાઉટમાં પડી ગયો આપણને આમાંથી આવા વિચારો આવે પોતે જ્યારે બેઠા હોઈએ કે હું શું કરી રહ્યો છું હું કોણ છું તો સમજો તમે ખૂબ જ હળુ કર્મી થઈ ગયા છે કર્મ જેના ઓછા થયા એને જ પોતાનું રિયલ આઈડેન્ટિટી વિચારવાનું મન થાય બાકી તો એને શરીર ઉપર જ ધ્યાન રહેતું હોય છે એટલે આમાં આ કડી બહુ સિમ્પલ હતી એમાં પહેલી લાઈનમાં તમે જુઓ તો હું કોણ છું ક્યાંથી થયો શું સ્વરૂપ છે મારું ખરું એ આત્મા વિચાર જ છે સિમ્પલ કોના સંબંધે વણગણા છે એટલે બંધન વણગણા એટલે બંધન રાખું કે એ પરીહરું પરીહરું એટલે છોડવું એટલે હું આ બંધનને પકડી રાખું કે એને છોડી દઉં એ સવાલ પૂરતો થઈ ગયો છે પોતાની જાતને એનાની એની પછીની કડીમાં એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનમાં સિદ્ધાંત તત્વો અનુભવ્યા આમાં આત્મા ચિંતન કરતો હતો ચિંતન એટલે વિચાર કરતો હતો મેડિટેટ કરતો હતો પોતાને અનુભવી રહ્યો હતો પોતાની અંદર જ જાય છે જ્ઞાનના પાંચ પ્રકાર બતાડ્યા છે ભગવાને જ્ઞાન લેવું હોય એટલે પહેલાં તો પ્રકાર છે જ્ઞાન વાંચ્યું પછી બીજું છે કંઈક પણ શંકા આવી એમાં ડાઉટ આવ્યો એટલે સવાલ પૂછી અને એને ક્લિયર કરવું ત્રીજું છે જ્ઞાનને યાદ રાખવા માટે કોન્સ્ટન્ટલી એનું રિપીટેશન કરવું એને વારંવાર વાંચવું તો જ મનમાં યાદ રહે ચોથું છે એના ઉપર ધ્યાન કરવું એના ઉપર વિચાર કરવો મેડિટેટ કરવું ચિંતન કરવું અને પાંચમો પ્રકાર છે બીજા કોઈને પણ એ આપવું શીખવાડવું અને એને પણ આગળ લઈ જવું આ જ્ઞાનના પાંચ પ્રકારમાં આજે આપણે ખાલી એક જ જોઈશું કારણ કે આ પાંચ પ્રકાર જ્યારે તપ કરશું ત્યારે એના સ્વાધ્યાય નામના તપમાં આવશે ચિંતન ઉપર જ વિચાર કરવાનું છે ચિંતન એટલે મેડિટેટ કરવું અહીંયા જે કહે છે કે એના વિચાર વિવેકપૂર્વક જ્યારે વિવેકપૂર્વક એટલે સાચુંની શોધ મારે સાચું શું છે એના માટે જે વિચાર કરો એને વિવેકપૂર્વક વિચાર કરો કોઈનું ખરાબ કેવી રીતે થાય એના ઉપર વધારે વિચાર કરતા હોય તો એ અવિવેકપૂર્વક કહેવાય તમારે વિવેકપૂર્વકનો વિચાર કરવો હોય તો કોઈ પણ ડિસિઝનમાં જે ડિસિઝન હોય એનાથી બેટર કરવાના હોય એને વિવેકપૂર્વક કહેવાય ફોર એક્ઝામ્પલ આપણે શોપિંગમાં ગયા અને આપણને કોઈ ચીજ ગમી ગઈ જે આપણી પાસે ઓલરેડી પંદર છે કે વીસ ચીજો પડી જ છે પર્સ હોય કે શૂઝ હોય કે કંઈ પણ હોય એટલી બધી ગમી ગઈ કે એ લઈ લેવી છે એટલું બધું એ નવું મોડલ હતું એ જ વખતે વિચાર કરો કે તમને સવારના જ કોઈ વોટ્સએપ આવેલો અને કે તમને કોઈ ત્રીસ કે ચાલીસ જૈન ઘરોમાં એ લોકોને હજાર હજાર રૂપિયા જો તમે આખા વર્ષ માટે લખાવશો તો એ લોકોનું ઘર ચાલી રહેશે હવે એક સાઈડ ઉપર તમે અહીંયા બેઠા હોય તમે વિચાર કરો કે આપણી પાસે પંદર વીસ તો છે જ આ લેવી કે નહીં છે બહુ જ ગમે મને એકદમ જ ગમે એવી છે પણ એના કરતાં આજે આવ્યું હતું તો ત્યાં આપી દઉં તો પૈસા તો એ ત્યાં એ લોકોનું એ ઘર ચાલે મારી પાસે અમે પંદર કે વીસ તો હમણાં છે હમણાંની જરૂર નથી ભાઈ નેક્સ્ટ નેક્સ્ટ સિઝનમાં જોઈશ તો એ વખતે તમે શોપિંગ કરવાનું એ ભૂલી ને રહેવા દો અને તમે ચેરિટીમાં એ આપી દીધા પૈસા તો એ તમે કેમ થયું આ ચેન્જ કેમ આવ્યો કારણ કે તમે એ પોઈન્ટ ઉપર વિવેકથી વિચાર કર્યો હતો કે મારે આ કરવું કે આ સમજો કે આપણે ઇમ્પલસિવ બાઈંગ કરી કાઢી હોત તો શું થયું હોત તરત જ ખરીદાઈ ગયું હોત અને પછી આપણે પેલાને જવાબ આપવો પડે સોરી મારી પાસે બજેટ નથી એટલે હું હમણાં આપી નહીં શકું એટલે આ રીતે તમે કોઈ પણ ચીજમાં જ્યારે બી કંઈ તમે જે કરવા માગતા હો એનાથી બેટર પોઝિશનમાં જવું હોય ધર્મની તરફ જવું હોય કર્મબંધ ઓછા થાય એ તરફ જવું હોય તો એને વિવેકપૂર્વક વિચાર કહેવાય એટલે અહીંયા એ જ કહે છે કે એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા ભાવથી શાંતિથી મેં વિચાર કર્યા કે આ શું વાત કહેવા માંગે છે તો આત્માએ એ જ સ્વરૂપ ઉપર પોતાના ઉપર જે ડાઉટ કરી હતી એ ડાઉટ કે હું કોણ છું ને ક્યાંથી થયો એમ ચિંતન કરતો હતો એ આગળ શાંત ભાવથી પોતાના જ જ્ઞાનમાં પોતાના જ જ્ઞાનની અંદર જઈને તો એને દેખાયું કે તત્વ શું છે વોટ ઇઝ તત્વ તત્વ આર ઇન અ વે તમે ડેફિનેશન ફંડામેન્ટલ ટ્રુથ પણ કહી શકો જે છે એમ એમ જ રહેવાનું છે એમ પણ કહી શકો એ ફંડામેન્ટલ ટ્રુથ એ નવ તત્વનું કરશું ત્યારે આવશે પણ એમાં જીવ અને અજીવ એ બે તત્વને જાણવા યોગ્ય છે પુણ્ય પાપ આશ્રમ સંવર નિર્જરા બંધ અને મોક્ષ આ બાકીના સાત તત્વો છે જે રહેવાના જ છે કોઈ પણ કાળમાં નાશ પામવાના નથી પુણ્ય પુણ્ય રહેવાનું જ છે ને પાપને પાપ પણ રહેવાનું જ છે તો અહીંયા જીવ અહીંયા કહે છે કે તત્વો સિદ્ધાંત તત્વોના સિદ્ધાંતોને અનુભવ્યા આત્માએ કે શું અનુભવ્યું તો તત્વો કોણ છે જ્યારે બી આપણે કોઈને જૈન ધર્મનું શીખવાડવું હોય ને ત્યારે સૌથી પહેલાં તત્વથી ચાલુ કરવું એ એનો બેસ છે કારણ કે જ્યારે જીવ અને અજીવનો ડિફરન્સ નહીં ખબર પડે તો ધર્મ એના ઉપર જ બેસ થયેલો છે આખો ધર્મ બન્યો છે જીવ માટે જો જીવ નામનું તત્વ જ ન હોત તો ધર્મની જરૂર જ નથી કંઈ જ જરૂર નથી એટલે અહીંયા આત્માને એ થાય છે કે આ નવ તત્વ એને સૌથી પહેલાં એના જ્ઞાનમાં એને અનુભવ્યા કે સર્વ આત્મિક જ્ઞાનમાં એટલે પોતાના આત્માના જ્ઞાનમાં સિદ્ધાંત તત્વો અનુભવ્યા એટલે તત્વોના જે સિદ્ધાંત છે જે ફંડામેન્ટલ છે એ સિદ્ધાંત શબ્દનો ડેફિનેશન શું કે જે કોઈ કોઈરાળો બદલાય નહીં એ સિદ્ધાંત ભગવાને જે કીધું એ એક એક શબ્દ સિદ્ધાંત છે એ કોઈ કોઈરાડો બદલાશે નહીં એ સાચું જ છે અને રહેવાનું જ છે તો એ સિદ્ધાંત જે તત્વોના છે એ રીતે એને અનુભવ્યા આત્માએ તો આ લાઇનમાં તમે જુઓ તો આખી લાઈન સિમ્પલ જ છે એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનમાં કયા જ્ઞાનમાં આત્મિક જ્ઞાનમાં આત્માને કોઈ દાળો બહારથી જ્ઞાન લેવાનું હોતું જ નથી આત્માને કર્મ દબાવેલું જ્ઞાન છે એ કર્મથી હલકો થયો એટલે એ જ્ઞાનમાં એને તત્વોનું સિદ્ધાંત અનુભવ્યું કે હું કોણ છું હું જીવ છું ચેતન છું અને અજીવ મારા શરીરથી હું જુદો છું જીવ અને અજીવ શરીર અને આત્મા જીવ અને શરીરની વચ્ચે એને બાંધીને રાખે છે એ છે આપણું સ્વાચ્છો શ્વા જેવા સ્વાચ્છો સ્વાદ બંધ થાય છે બંને છૂટા પડી જાય છે એટલે સ્વાચ્છો સ્વાચ જ આ બેને બાંધીને રાખે છે એટલે ભાવને પૂરો કરવો તો સ્વાચ્છો સ્વાદ પૂરું થયું એટલે ભાવ પૂરો એ રીતે જીવને અજીવને બંનેને બાંધનારું છે એમ જીવે અનુભવ્યું અહીંયા હવે આગળની કડીમાં આપણે જોઈએ ते मानवो निर्दोष कथन मानो देहो अरे आत्मतरो आत्मतारो शीघ्रे ने ओलखो सर्वात्ममा समद्रष्टिजो आ वचनने हृदये लघो सर्वात्ममा श्रमदृष्टि द्यो आचनने हृदये लघो सर्वात्ममा श्रमदृष्टि द्यो आचनने हृदये लखो એ પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું નિર્દોષ નરનું કથન માનો તે જેણે અનુભવ્યું અહીંયા આત્મા આગળ પોતાનું આઈડેન્ટિટી પોતાનું અસ્તિત્વ જુદી છે તેમ સમજીને આવ્યો હવે તે આગળ વિચારે છે કે હું જે સંસારમાં ફસાય ને અજીવના પૂદગલો થી બનેલા શરીરને પોતાનું માનેલો જે હું નહોતો પોતાના ગુણો એટ્રીબ્યુટ્સ અને અજીવના ગુણોમાં ઘણો જ ફરક હતો એમ તો એણે અનુભવ્યું અહીંયા હવે આત્મા એમ વિચારે છે કે આ જે ભેદ વિજ્ઞાન છે સેપરેશન ઓફ જીવ એન્ડ અજીવ જેમાં જીવ અને અજીવ બંને સાથે હોવા છતાં પણ અજીવ અજીવ છૂટું પડે છે અને જીવ શાશ્વત તરીકે આગળ વધે જ છે આમ આત્માએ જોયું કે અજીવ જોડે મારો કોઈ સંબંધ ન રહે એને એવી અવસ્થા એવી સ્થિતિ એવું પામું કેવી રીતે એ વિચારે છે અહીંયા અહીંયા હવે પોતે પોતાનું અસ્તિત્વ સમજી ગયો પોતાની આઈડેન્ટિટી સમજી ગયો છે પણ હવે એ પામવા માગે છે કે મને આ પર જોડેનો મારો સંબંધ કેવી રીતે છૂટો કરવું આ મારું શરીર છે જે અજીવનું છે એનાથી હું કેવી રીતે છૂટો થઉં આત્મા ભવો ભવથી અજીવના શરીર જોડે બાંધતો આવ્યો છે અને એનો સમય પૂરો થતાં છૂટો પણ થઈને આગળ વધતો ગયો છે આમ ફરતા ફરતા એને ઘણીવાર કોઈ એવા જ્ઞાની લાગતા પુરુષો કોઈ તપસ્વીઓ એ બધા આત્માને મળ્યા આત્માએ એ લોકો પાસે વિનંતી પણ કરી કે મને આ ભવના ફેરામાંથી છૂટા થવું છું ત્યારે આ જ જ્ઞાનીના આ તપસ્વીઓ આત્માને રસ્તો બતાડે છે કે તું આ રસ્તા પર ચાલ તારો મોક્ષ થઈ જશે તારી તારું કલ્યાણ થઈ જશે આમ સાંભળતા પણ આત્મા છૂટી ન શક્યો સંસારથી છૂટ્યો નહીં અહીંયા આપણે એ સમજવાનું છે કે ખોટી ચીજ ખોટા રસ્તા પર ચાલવાથી ભલે ધર્મનો રસ્તો લાગતો હોય તો એનાથી છુટકારો થતો નથી આપણે ઘણીવાર ભયથી અમુક માન્યતા માની લઈએ છીએ આપણે ત્યાં કોઈ મૃત્યુ થતું હોય કોઈનું એકદમ લાસ્ટ સિરિયસ સ્ટેજમાં હોય ને ઘણી જગ્યાએ આપણને માથા ટેકાવે છે ઘણા જણ રક્ષા પોટલીઓ બંધાવે છે પ પલંગ ઉપર એ બધું જ એ બધું જ ટોટલી અગેન્સ્ટ જૈનિઝમ છે જૈનિઝમના કર્મની સિદ્ધાંત જો તમે વિશ્વાસ હોય તો આમાંથી એકે ચીજ મંત્ર તંત્ર ના ચડાવવું રક્ષા પોટલી આમાંથી કોઈ ચીજ માથા ટેકાવવા કોઈ ચીજ કરવાની જરૂર નથી એના જ્યારે આયુષ્ય પૂરું થશે ત્યારે કોઈ અટકી નથી શકવાનું એટલે અહીંયા આત્માને આ બધી જ ચીજો કોઈ બીજા તપસ્વીઓ અને જ્ઞાનીઓ બતાડે છે પણ આત્માનો મોક્ષ થતો નથી કેમ એમ કારણ કે આ જ જ્ઞાનીઓ અને આ જ તપસ્વીઓ હજી પોતે જ સંસારમાં ફસાયેલા છે હજી પોતાનો જ પામી નથી શક્યા તો બીજાને એ કેવી રીતે પમાડી શકે પોતે તરી નથી શક્યા તો બીજાને કેવી રીતે તરાવે તો હવામાં જ્ઞાનીઓને આવા તપસ્વીઓનું સાંભળતો સાંભળતો આત્મા ભાવો કરતો કરતો વિચાર કરે છે કે મારે હવે સત્ય વાત સત્ય વચન કોનું સાંભળવું ક્યાંથી મને મળે સાચો રસ્તો મને ક્યાંથી મળશે ઘણા તપસ્વીઓ ઘણા જ્ઞાનીઓએ મને જુદા જુદા રસ્તા બતાડ્યા પણ એ બધા જ ખોટા નીકળ્યા તો હવે સત્યને પામવા હું જાઉં ક્યાં પોતે જ્યારે કર્મથી હલકો થાય છે ત્યારે સત્યની શોધમાં નીકળે છે આત્મા ત્યારે એને નજર પડે છે એવા નર ઉપર જે પોતે વિતરાગી થઈ ગયા છે એવા તીર્થંકર ઉપર જે પોતે વિતરાગી થઈ ગયા છે જેમનામાં ટોટલ નિર્દોષતા આવી ગઈ છે રાગ અને દ્વેષ અને કસાયોથી મુક્ત એટલે નિર્દોષતા એ જેનામાં આવી ગઈ છે જેણે પોતે પામી લીધું છે જે પોતે તરી ગયા છે જેણે પોતે અનુભવ્યું છે એ જ મને તારી શકશે એમનું જ કથન એમની જ વાત હું સાંભળું એમે જે રીતે પામવાનો રસ્તો પોતે બનાવ્યો એ જ રસ્તો જો મને શીખવાડે તો એ જ વાત હું સાંભળું તો જ હું તરી શકીશ કારણ કે રિઝલ્ટ મારી સામે છે પોતે વિતરાગી થઈ ગયા છે તો હવે એ રિઝલ્ટ સાચું જ છે તમને કોઈ કોઈ ડેસ્ટિનેશન પર પહોંચે ને કે આ જ રસ્તેથી આવો તો તમારે પછી બીજો વિચાર કરવો પડે આપણે સીધા એ જ રસ્તેથી જતા રહીએ એટલે રિઝલ્ટ સામે જ હોય તો રસ્તો જવામાં ઇઝી પડે અને એ રસ્તાની શ્રદ્ધા પણ આપણને ફેથ પણ આવે કે આ જ રસ્તો સાચો છે આ જ રીતે આત્માના કલ્યાણ માટે જે તીર્થંકરોએ એમની દેશના આપી એનાથી જે આગમો બન્યા છે એ આગમો સિવાય આપણા જીવે કોઈ પણ ચીજ ઉપર શ્રદ્ધા રાખવી નહીં અને આગમનો એક બી શબ્દો ખોટો છે એવી શંકા પણ રાખવી નહીં આ બે ચીજ કરશું ને આ ભાવમાં તોય ઇનફ છે કે આગમો જે છે જે આપણા તીર્થંકરની દેશના છે એના સિવાય મને કોઈ ચીજ ઉપર વિશ્વાસ નથી એ રીતે આગમનું જ્ઞાન આવતું જાય છે અને આત્મા આગળ વધતો જાય છે અને અહીંયા એ જે સવાલ પૂછે છે પોતાની જાતને કે એ પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું એ પોતે જ પોતાને સવા સવાલ કરે છે કારણ કે ભવો ભવથી ફરીને આવ્યો છે લોકોથી થાકીને તપસ્વીઓને જ્ઞાનીઓથી થાકીને આવ્યો છે અને પછી પોતાને જ જવાબ મળે છે કે આ મારી સામે આવેલા વિતરાગી નિર્દોષ ન વિતરાગી દેવનું જ કથન માનું જેણે પોતે અનુભવ્યું છે તે જેણે અનુભવ્યું પોતે જેણે અનુભવ કર્યો છે એવા જ નરની હું કથન માનું એ રીતે અહીંયા આત્મા પોતાની જાતને સમજાવે સવાલ બી પૂછે જવાબ બી પોતે જ આપે છે એના પછીની કડી રે આત્મ તારો આત્મ તારો એને ઓળખો સર્વાત્મા સમદ્રષ્ટિ દો મમ જીવનને આ વચનને હૃદયે લહો અહીંયા આત્મા અંદરથી કહે છે તું તારી જાતને તાર ઉદ્ધાર કર અહીંયા જે આત્મ તારો કે છે એટલે તારો આત્મા યોર આત્મા વાત નથી અહીંયા આત્માને તારવાની વાત છે એટલે દરેક આત્માને કહે છે કે તમે તારો પોતાની જાતને પોતાની જાતને તારો ગુજરાતીમાં શબ્દ એટલે એનો ઉદ્ધાર કરો એને આમાંથી કીચડમાંથી બહાર કાઢો એને તારોનો અર્થ થાય એટલે આ જે સંસાર રૂપી કીચડ છે એની બહાર નીકાળ આત્મા તું બહાર નીકળ એ રીતે આત્માને અહીંયા શ્રીમદજી કહે છે આત્મા તારો દરેક આત્માને કહે છે કે તું તારી જાતને બહાર આવ એટલે અહીંયા આત્મા જ અંદરથી કહે છે કે તું તારી જાતને તાર ઉદ્ધાર કર તારો પોતાને બચાવ સંસારથી નીકળ સાત્વ શાશ્વત સુખને પામ વિતરાગી બન આમ દુઃખમાંથી બહાર નીકળવું એટલે તારવું એવો શબ્દનો અર્થ થયો આત્મા આત્માત્વે તારી સાચી ઓળખ તો કરી કે તું શું છે કોણ છે તારામાં અનંત જ્ઞાન અનંત દર્શન અનંત ચારિત્ર છે તારી સ્થિતિ કેવી છે તો અક્ષય સ્થિતિ છે કોઈ કોઈડાડો નાશ ન પામે એવી સ્થિતિ છે અને તારામાં અનંત વીર્ય છે કે તારું કોઈ પણ કાર્ય કોઈ અટકાવી શકશે નહીં આ બધા તારા ગુણો છે તો તું સંસારમાંથી તાર ને તારા ગુણોમાં જ રચ્યો પચ્યો રહે આમ આત્માને શ્રીમદ્જી કહે છે કે તારે તારા માટે જ તારી અંદર જ જવું પડશે આત્માએ આત્મા માટે આત્માની અંદર જ જવું પડશે તારી ઓળખ તો જ થશે અને આની જોડે તું એ પણ જ્ઞાન રાખ કે સર્વ આત્મા તારા જેવા જ છે તારા જ જેવા ગુણોથી યુક્ત છે તારા જેવા ગુણોથી ભરેલા છે કોઈ ફરક તારી અને બીજા આત્મામાં છે નહીં જેવી દ્રષ્ટિ તું તારા ઉપર રાખશે એવી દ્રષ્ટિ તું બીજા આત્મા ઉપર પણ રાખ તારે સુખી થવું દુઃખી થવું જે અનુભવ થાય છે એવું જ બીજાને પણ થાય છે તને પણ આ સંસારથી છૂટવું છે એમ બીજાને પણ છૂટવું છે તો તું જેમ પામે તું જેમ જેમ જ્ઞાન લેતો જાય પામતો જાય એમ એમ બીજાને પણ ઉપર લાવતો જ હશે આપણે ઘણીવાર ધંધામાં જોઈએ છે કે એકવાર સક્સેસ ગયા પછી પોતાના ફેમિલી ફ્રેન્ડને કામે લગાડી દે કે ચલ ભાઈ તું કામે લાગી જા ભાઈ એટલે એનું ઘર બી ચાલતું થઈ જાય એ રીતે આપણે ઘણા જણે બધાએ પોતપોતાના ફેમિલીમાં હેલ્પો કરી છે તો અહીંયા આત્માને એ જ કહે છે એવી જ હેલ્પ કરવાની વાત કરે છે કે તું જો સમજ્યો તો તારી આજુબાજુમાં જે હોય એને પણ તું તારજે એને પણ ઉપર લાવજે અને અહીંયા જે સર્વાત્મમાં સમ દો જે નીચે સૌથી છેલ્લી લાઈનમાં લખ્યું છે એટલે સર્વ આત્મામાં સમ દ્રષ્ટિ રાખતું એટલે સરખી દ્રષ્ટિ રાખ દરેકને એંગલ દરેક એંગલથી દરેક આત્માને તારા જેવા સમજ એ એક મિનિંગ થાય છે અને બીજો મિનિંગ અહીંયા થાય છે શ્રીમદ્જી પ્રભુને વિનંતી કરે છે કે સર્વ આત્મામાં સમતાવાળી દ્રષ્ટિ મળે દરેક કર્મથી હલકા થાય અને એને સાચી દ્રષ્ટિ મળે સમતાવાળી દ્રષ્ટિ મળે એવી રીતે અહીંયા શ્રીમદજી બે મિનિંગ કરે છે એક તો આત્માને કહે છે કે તું આત્મા તારા જ દ્રષ્ટિ બીજા ઉપર રાખ અને પછી વિનંતી પોતાના ભાવ બતાડે છે કે દર્વા સર્વ આત્માને સાચી દ્રષ્ટિ મળે એ પ્રભુ તો આ રીતે જો આત્માને અનુભવ કરશે તો જ એ તરી શકશે એ પામી શકશે એટલે આ રીતે આખું અમૂલ્ય તત્વ વિચાર શ્રીમદજીએ સાચો માર્ગ કયો અને ક્યાં સુધી ખોટા માર્ગ ઉપર રહીશું તે સવાલ આપણી સામે મૂકેલો આત્માની સામે મૂક્યો ને આત્માને વિચાર કરતો કરી નાખ્યો આપણે આ કાવ્યમાંથી એ મેડિટેટ એ વિચાર કરવાનો છે કે હું પોતે ક્યાંથી થયો હું પોતે મારા સાચા સંબંધો શું છે મારી સાચી માલિકી શું છે હું ક્યાંથી આવ્યો ક્યાં જવાનો છું મેં મારા સમયનો ઉપયોગ બરાબર કર્યો છે કે નથી કર્યો એ સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે પછીથી યાદ આવે કે મેં પાસ્ટનો સમય વેડફી નાખ્યો વાપરી નાખ્યો ખોટો તો એ બહુ જ દુઃખ થશે જ્યારથી મળે ત્યારથી સમયનો ઉપયોગનો વિચાર કરવાનો બધાને જ મારી જેમ માનું બધા જ આત્મા સરખા છે મારે ત્યાં કામ કરનારો હોય કે હું સરખા છીએ કે નહીં આવા ચિંતનો આવા વિચાર કરશું તો આપણને પણ વૈરાગ્ય આવશે થોડો અને આ જ વૈરાગ્ય ઇઝ અ ફર્સ્ટ સ્ટેપ ઓફ વિતરાકતા વૈરાગ્ય વિના વિતરાકતા મળે નહીં તો આમ આ આત્મા ઉપરનું જ્ઞાન આપણને અમૂલ્ય તત્વ વિચારમાં બતાડ્યું ટૂંકમાં એમ તો એમણે આત્મસિદ્ધિ લખેલી જેમાં બહુ જ લાંબી આત્મા ઉપર એકદમ જ ડિટેલમાં જ્ઞાન આપ્યું છે એમના વિચારો લખ્યા છે પણ રોજ એ બોલી ન શકાય એટલે આ ટૂંકમાં એમને આ એમના વિચારો લખીને આપ્યા જે બહુ જ ટૂંકમાં આખું આત્માનું ડેફિનેશન અને આત્મા આપણે શું કરવું એના પર વિચાર કરતા કરી કાઢે તો આને રોજ વિચાર કરી ભાવપૂર્વક અને વિચારોથી બોલવું તો એનાથી ડેફિનેટલી આપણામાં ફરક આવશે જ તો આ રીતે અમૂલ્ય તત્વ વિચારનો પૂરું થાય છે હવે આમાં કોઈને સવાલ છે નહીતર પછી આજનો આપણો બીજો ટોપિક આપણે બીજનો બીજો ટોપિક ગરમ જેમાં થોડોક ટાઈમ પણ લાગશે એટલે જો સવાલ ન હોય તો આપણે આગળ વધીએ હાજી એક સવાલ એ છે કે આજે આપણે હમણાં વાત કરી એ પ્રમાણે આત્મા અને શરીર અને જડ અને ચેતન વચ્ચે એક જ સંબંધ છે શ્વાસોશ્વાસનો હા જે આપણે હમણાં વાત કરી તો એ શ્વાસો શ્વાસ જળ આપણું આયુષ્ય જોડે જોડેલું છે આત્મા મોક્ષમાં સ્વાચ્છો સ્વાદ લેવાની જરૂર ન પડે છે ને જ્યારે બી આવું ડાઉટ થાય ને ત્યારે ઓલવેઝ એક થમ રૂલ છે વિચારવું કે આત્માને મોક્ષમાં શેની જરૂર છે એના સિવાય બધું જ જડ

कोई फायदा नहीं करते हैं। तो क्या संथारा और मामली yeah. करते हैं? Yeah. संथारा जैन धर्म आगम में बताया है क्योंकि संथारा क्या कराता है आपको ये दुनिया संसार से अलग कर देता है आपके आत्मा को और फिर प्रभु के नाम में ही वो का, वो जा, पहुंच जाते हैं तो वो संथारा है इट्स अ वे ऑफ सेपरेटिंग योरसेल्फ फ्रॉम बॉडी

ઓકે સો નાવ યુ વિલ મોવ ટુ ધ નેક્સ્ટ વન કદાચ આપણને થોડોક સમય વધારે